નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છીએ પાવરપોઈન્ટના સૌથી મહત્વ ગણાતા એવા ટૂલ ફોર્મેટ પેન્ટરનો. જી હા, ફોર્મેટ પેન્ટર આ વખતે આપણે શીખીશું પણ કીબોર્ડની મદદથી. ગયા વિડીયોમાં તમને મેં જે રીત આપેલી હતી હોમની મદદથી આપણે ફોર્મેટ પેન્ટરનો ઉપયોગ કરેલો હતો, એ વિડીયો તમારે જોવાનો બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે પહેલાં એ વિડીયો જુઓ, પછી આ વિડીયો જુઓ, તો તમને ઇઝીલી ડિટેલમાં વધારે ખ્યાલ આવશે. આજે આપણે શીખીશું ફોર્મેટ પેન્ટર કીબોર્ડની મદદથી. જે તો સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક. તો સૌ પ્રથમ હું તમને બતાવું છું એક પીપીટી, જેમાં તમે જોઈ શકો છો ડાબી બાજુ આપણે અલગ અલગ બે શેપ બનાવેલા છે અને એનું ફોર્મેટિંગ કરેલું છે. થોડી ઘણી આપણે ડિઝાઇનિંગ આપેલી છે જે તમે જોઈ શકો છો સ્ક્રીન પર. અને જમણી બાજુ જે બે શેપ છે એ બ્લેન્ક છે, ઓનલી શેપ છે. આપણે એને ફોર્મેટિંગ આપીશું ડાબી બાજુ જે શેપ છે એ પ્રમાણે, જે આપણે ગયા વિડીયોમાં જોયું હતું. પણ આ વખતના વિડીયોમાં ડિફરન્ટ એ હશે, આ વખતે આપણે ફોર્મેટ પેન્ટરનો ઉપયોગ તો કરીશું પણ કીબોર્ડની મદદથી. જે ઘણા ખરા લોકોને કીબોર્ડની મદદથી કામ કરવાનો બહુ રસ હશે એ લોકોને આ વિડીયો બહુ જ કામમાં આવશે. તો હવે અહીંયા હું તમને ફોર્મેટ પેન્ટરનો ઉપયોગ કરીને બતાવું છું કીબોર્ડની મદદથી. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી જે પહેલી લાઇનમાં જે અલગ અલગ બે શેપ છે એમાં જે પહેલા શેપમાં જે ફોર્મેટિંગ કરેલું છે એ ફોર્મેટિંગને આપણે બીજા શેપ પર એપ્લાય કરીશું. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો આપણે પહેલા શેપમાં જે ફોર્મેટિંગ છે એ બીજા શેપમાં લાવવા માટે હું સૌ પ્રથમ પહેલા શેપને સિલેક્ટ કરીશ, પછી કીબોર્ડ પર પ્રેસ કરીશ કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ સી. જેવું તમે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ સી સિલેક્ટ કરશો એટલે ફોર્મેટ પેન્ટરનું તમારું સ્ટાર્ટનું સ્ટેપ અપ્લાય થશે. હવે તમારે જે શેપ પર તમારે એપ્લાય કરવાનું છે એને સિલેક્ટ કરો અને ત્યાં પ્રેસ કરો કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ વી. તમે જોઈ શકો છો આપણું ફોર્મેટિંગ સેમ જે પહેલા લાઇનમાં છે સેમ એજ તમને સેકન્ડ શેપમાં જોવા મળે છે. તો હવે ઉપરની રોમાં ફોર્મેટિંગ થઈ ગયા પછી નીચેની રોમાં પણ તમે બે ઓબ્જેક્ટ તમે જોઈ શકો છો, તેમાં આપણે ડાબી બાજુના ઓબ્જેક્ટનું જમણી બાજુના ઓબ્જેક્ટ પર આપણે ફોર્મેટિંગ કરવાનું છે. તો સેમ એજ મેથડથી આપણે કામ કરીએ. અહીંયા હું ડાબી બાજુના શેપ પર જે ફોર્મેટિંગ થઈ ગયેલો શેપ છે મારો એને હું સિલેક્ટ કરું છું અને ત્યાં હું પ્રેસ કરીશ કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ સી. હવે મારે જ્યાં ઓબ્જેક્ટ પર મારે લાગુ પાડવાનું છે તેને હું સિલેક્ટ કરીશ અને ત્યાં પ્રેસ કરીશ કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ વી. તમે જોઈ શકો છો શોર્ટ ટાઈમમાં આપણે કીબોર્ડની મદદથી ડાયરેક્ટ ઇઝીલી આપણે ફોર્મેટિંગ થતું જોવા મળે છે. તો દોસ્તો, આ છે આપણો મુખ્ય બેનિફિટ કીબોર્ડની મદદથી ફોર્મેટ પેન્ટર વાપરવાનો યુઝ, જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો મિત્રો, આ વિડીયોમાં તમે જોયું કીબોર્ડની મદદથી પણ આપણે ફોર્મેટ પેન્ટરનો ઉપયોગ કરી શકીએ. યાદ રાખો, કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ સીનો ઉપયોગ કરીને આપણે ફોર્મેટિંગ કરીએ છીએ. જ્યાં શેપ પર લાગુ પડવાનું હોય ત્યાં આપણે પ્રેસ કરીએ છીએ કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ વી. કંટ્રોલ સી અને કંટ્રોલ વીનો ઉપયોગ કરવાનો નથી, જે કોપી અને પેસ્ટ માટે છે. એ પ્રેસ કરશો તો નોર્મલી એ શેપની બીજી વાર કોપી બનશે, જે આપણે કરવાનું નથી. અહીંયા આપણે ફોર્મેટ પેન્ટરનો ઉપયોગ કરીએ છીએ એટલે એના માટે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ સીનો ઉપયોગ કરેલો છે અને જ્યાં પર લાગુ પડવાનું છે ત્યાં આપણે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ વીનો ઉપયોગ કરીએ છીએ. તો આ બે ડિફરન્ટ છે કોપી પેસ્ટનો અને ફોર્મેટ પેન્ટરનો. તો મિત્રો, આજના વિડીયોમાં આશા રાખું છું તમને એક અલગ પ્રકારની એક ઇન્ફોર્મેશન જાણવા મળી. તો ખાસ જેવા લોકોને કીબોર્ડથી કામ કરવાનો વધારે ઇન્ટરેસ્ટ હોય એવા લોકો વિડીયોને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ. મળીએ આવનારા વિડીયોમાં કંઈક નવા ટોપિક પર. ઓકે, આભાર.